પણ અમદાવાદના ઘણા એવા વિસ્તાર છે કે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હું છું પારડી વિસ્તારમાં કે જ્યાં આગળ અત્યારે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને એકાએક જ અત્યારે હાલ અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અહીં આ પારડી વિસ્તારના દ્રશ્યો છે કે હાલ ધીમી ધારે વરસાદ તો વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ 24 કલાક આગાહી કરી હતી કે મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે હાલ વરસાદને પગલે ક્યાંક ઠંડક પ્રસરી છે. જે કહેવાય કે જે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આજથી એટલે જે આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને આજે વરસાદ શરૂ થઈ ગયો છે. કોમલ, ક્યાંય પણ ભારે વરસાદ અત્યારે હાલ જોવા નથી મળ્યો, પરંતુ અમદાવાદના ઘણા એવા અત્યારે હાલ વિસ્તાર છે કે જ્યાં આગળ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લોકો વરસાદની મજા પણ માણી રહ્યા છે. હાલ અત્યારે સ્કૂલથી છૂટવાનો સમય હોય છે એટલે બાળકો પણ વરસાદમાં નાતા ઘરે જઈ રહ્યા છે, એટલે વરસાદ લોકો અત્યારે હાલ મજા માણી રહ્યા છે. અને આગામી 24 કલાક સુધી આ જ રીતના એટલે મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે. હાલ જે અમદાવાદના અલગ અલગ વિસ્તાર છે કે ત્યાં આગળ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જી મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું. શહેરના જમાલપુર અને પાલડી વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. શહેરીજનો વરસાદનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે. તો અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હજી આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. તો હાલ શહેરના જમાલપુર, પાલડી આ તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં સમગ્ર અમદાવાદમાં વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કારણ કે હાલ વરસાદી માહોલ જામી ચૂક્યો છે, લોકો વરસાદની મજા પણ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને બાળકો કે જેમને હાલ શાળાએથી છૂટવાનો સમય પણ શરૂ થઈ ચૂક્યો છે, બાળકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. તો શહેરીજનો આપ જોઈ રહ્યા છો કે વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત, અમદાવાદના જમાલપુર, પાલડી આ તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તો અમદાવાદના અન્ય વિસ્તારો જેવા કે શામળ, શિવરંદી, ખલતેજ આ તમામ વિસ્તારમાં ટૂંક સમયમાં વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા અને હજી પણ રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. જેને જોતા હવે સમગ્ર શહેરમાં ટૂંક સમયમાં વરસાદ પડે તેવી પૂર્ણ શક્યતા છે.